હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે લોકો ફરી એકવાર મહાદી સ્કૂલના ઓનલાઈન ટીચિંગ દ્વારા ભેગા થયા છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લોકોને ફરી એકવાર સાથે મળીને અભ્યાસ કરવાનો છે. તો આજે આપણે કયા વિષયનો અભ્યાસ કરીશું? તો આજે આપણે ફરી એકવાર ધોરણ 4 વિષય આસપાસ એનો અભ્યાસ કરીશું. તમે લોકો વિષય આસપાસનો અભ્યાસ કરવા માટે તૈયાર છો ને? તો આસપાસ વિષયની અંદર આપણે કેટલું શીખી ગયા છીએ? આસપાસ વિષયની અંદર આપણે લોકો વિદ્યાર્થી મિત્રો, જે સિલેબસ છે આપણો, FA 4 જે એક્ઝામ આવવાની છે, બરાબર, એનો જે અભ્યાસક્રમ છે એ શીખી ગયા છે. તો આપણો અભ્યાસક્રમ શું છે વિદ્યાર્થી મિત્રો? આપણો અભ્યાસક્રમ છે ચેપ્ટર નંબર 15, 16, 17 અને 18. આ પ્રકરણ ખૂબ જ સારી રીતે શીખી ગયા, સમજી ગયા અને યાદ રાખી ચૂક્યા. આજે આપણે શું કરવાનું છે? રિવિઝન કરવાનું છે. તો FA 4 જે પેપર સ્ટાઇલ છે એ મુજબ રિવિઝન કરીશું. તો FA 4 એક્ઝામ છે તેના માર્ક કેટલા છે? વેરી ગુડ, તેના માર્ક છે 20. તો FA 4 પેપર સ્ટાઇલ કોઈ કોઈ રીડ કરી છે વિદ્યાર્થી મિત્રો? વેરી ગુડ, હો ભાઈ, ઘણા બધાએ રીડ કરી છે. તો એમાં પહેલો પ્રશ્ન છે કે નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો, તેના માર્ક છે 5. બીજું છે પ્રશ્ન કે નીચે આપેલી ખાલી જગ્યા પૂરો, તેના માર્ક છે 3. તેના પછી ત્રીજો પ્રશ્ન છે કે નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો, એના પણ માર્ક 5. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, બંધ બેસતા જોડકા જોડો, તેના માર્ક કેટલા છે? 5. અને આજના દિવસનો છેલ્લો પ્રશ્ન શું છે વિદ્યાર્થી મિત્રો? FA 4 નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો, તેના માર્ક કેટલા છે? 2. બરાબર વિદ્યાર્થી મિત્રો, એટલે આ શું છે? આપણી FA 4 પેપર સ્ટાઇલ છે. તો FA 4 પેપર સ્ટાઇલની અંદર આજે આપણે શું શીખીશું વિદ્યાર્થી મિત્રો? આજે આપણે લોકો શીખીશું પ્રશ્ન નંબર 1, નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. તો આ જે પ્રશ્ન નંબર 1 છે તે કયા પ્રકરણથી શરૂઆત કરીશું? તે શરૂઆત કરીશું પ્રશ્ન નંબર 15 થી, બરાબર. તો પહેલો વિકલ્પ છે તે કોણ વાંચશે? પહેલો વિકલ્પ છે કે વૈશાલીના પિતાજી ધંધો કરે છે, કરિયાણું વેચે છે, શાકભાજી વેચે છે, ખેતી કરે છે કે પછી હોટલ ચલાવે છે. વૈશાલીના પિતાજી સો કામ કરે છે. વૈશાલીના પિતાજી છે તે શાકભાજી વેચે છે, તેમાં આપણો સાચો જવાબ શું થયો વિદ્યાર્થી મિત્રો? બ. તો આપણે એના નીચે શું કરીશું? લાઈન, બરાબર, કારણ કે તે આપણો સાચો જવાબ છે. ચાલો એના પછી બીજો વિકલ્પ, વૈશાલીના કુટુંબના કાર્યની શરૂઆત ક્યારે થાય છે? સવારે 4 વાગે, સવારે 5 વાગે,
સવારે 3 વાગે કે સવારે 7 વાગે? કેટલા વાગે તેના કુટુંબના કાર્યની શરૂઆત થાય છે? સવારના 3 વાગે શરૂઆત થાય છે, તો એમાં આપણે જવાબ લખીશું ક. તો એમાં આપણે શું કરીશું? ક ઉપર નિશાની કરીશું, બરાબર? એ આપણો સાચો જવાબ છે. ચાલો એના પછી ત્રીજો વિકલ્પ, વૈશાલી સવારે કેટલા વાગે શાળાએ જાય છે? વૈશાલી છે તે સવારે 7:30 વાગે શાળાએ જાય છે. એમાં આપણી સાચી જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો? સાચો જવાબ આપણો આવે અ, બરાબર? તો આપણે કેના નીચે નિશાની કરવાની? અ ના નીચે નિશાની કરવાની, બરાબર? ચાલો ચોથો વિકલ્પ છે, શાકભાજી લેવા માટે વૈશાલીના પિતાજી ક્યાં જાય છે? ખેતરમાં જાય છે, બજારમાં મંડીમાં જાય છે, વાડીમાં જાય છે કે બગીચામાં જાય છે? શાકભાજી લેવા માટે વૈશાલીના પિતાજી બજારમાં જાય છે. ક્યાં જાય છે? બજારમાં. તો આપણો સાચો જવાબ શું થયો? બ. તો એના નીચે આપણે એના નીચે શું કરી? લાઈન. ચાલો એના પછી પાંચમો વિકલ્પ, છોટુના પિતાજી. છોટુના પિતાજી એટલે કોના? વૈશાલીના પિતાજી. કઈ ઋતુમાં શાકભાજી પર પાણીનો છંટકાવ વધુ કરે છે? શિયાળામાં, ચોમાસામાં, વસંત ઋતુમાં કે ઉનાળામાં? આમાં જવાબ આવશે ડ. જે છોટુના પિતાજી છે તે પાણીનો છંટકાવ ઉનાળાની ઋતુમાં વધુ કરે છે. છઠ્ઠો વિકલ્પ, છોટુ અને વૈશાલી રાત્રે કેટલા વાગે સૂઈ જાય છે? 9 વાગે, 9:30 વાગે, 10 વાગે કે 11 વાગે? છોટુ અને વૈશાલી રાતના 10 વાગે એટલે સૂઈ જાય છે, બરાબર? તો આપણે કોની નીચે શું કરીશું? લાઈન કરીશું. એના પછી સાતમો વિકલ્પ, નીચેનામાંથી કયું શાકભાજી જમીનની અંદર થાય છે? બટાટા, રીંગણ, વટોણા કે તુરિયા? કયું શાકભાજી છે તે જમીનની અંદર થાય છે? આમાં જવાબ આવશે અ, બટાટા છે તે જમીનની અંદર થાય છે. પ્રકરણ નંબર 15નો છેલ્લો વિકલ્પ, કયું ફળ વેલા પર થાય છે? કેરી, રાયણ, જામફળ કે દ્રાક્ષ? વેલા ઉપર કયું ફળ થાય છે?
આમાં જવાબ આવશે રાયન. ચાલો હવે આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 16. પ્રકરણ નંબર 16 નો પહેલો વિકલ્પ, નીચેનામાંથી કયું પક્ષી ઘરમાં માળો બનાવે છે? પોપટ, ચકલી, કાગડો કે હોલો? ઘરની અંદર કયું પક્ષી માળો બનાવે છે? આમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બ, ચકલી છે તે ઘરની અંદર માળો બનાવે છે. એના પછી બીજો વિકલ્પ, કયું પક્ષી માળો બનાવતું નથી? કબૂતર, સુગરી, કોયલ કે કાગડો? કોયલ છે તે પોતાનો માળો બનાવતી નથી. તો એમાં જવાબ આવશે ક. ત્રીજું, પક્ષીઓ ઈંડા મૂક્યા પછી ઈંડાને શું કરે છે? પાણી આપે છે, દૂધ આપે છે, તડકે મૂકે છે કે સેવે છે? આમાં જવાબ આવશે દ, પક્ષીઓ છે તે ઈંડા મૂક્યા પછી ઈંડાને સેવે છે. પછી ચોથો વિકલ્પ, પથ્થરોની વચ્ચે જગ્યામાં કયું પક્ષી માળો બનાવે છે? કાગડો, દેવચકલી, કબૂતર કે ચકલી? દેવ ચકલી છે તે પથ્થરોની વચ્ચે માળો બનાવે છે. તેમાં જવાબ આવશે બ. પાંચમો વિકલ્પ, કયું પક્ષી ખૂબ જ મધુર રીતે ગાય છે? કોયલ, પોપટ, કબૂતર કે સુગરી? કોનો અવાજ ખૂબ જ મીઠો હોય છે? આમાં જવાબ આવશે અ, કોયલ છે તેનો અવાજ છે તે ખૂબ જ મીઠો હોય છે. બરાબર. ચાલો એના પછી છઠ્ઠો વિકલ્પ, કયું પક્ષી સુંદર ગૂંથણી વાળો માળો બનાવે છે? પોપટ, સુગરી, હોલો કે મોર? આમાં જવાબ આવશે બ, સુગરી છે તે ખૂબ જ સુંદર ગૂંથણી વાળો માળો બનાવે છે. ગૂંથેલો હોય ને એવું લાગે આપણે, એવો માળો બનાવે છે. સાતમો વિકલ્પ, પક્ષીઓનું પહેલું સોપાન કયું છે? ઈંડા મૂકવાનું, બચ્ચાઓને ઉછેરવાનું, માળો બનાવવાનું કે ખોરાક લાવવાનું? સૌથી પહેલું કાર્ય શું કરે છે પક્ષીઓ? પહેલાં તો માળો બનાવે, પછી ઈંડા મૂકે, પછી બાળકો છે એનો ઉછેર કરવા માટે અલગ અલગ જગ્યાએથી ખોરાક લાવી અને આપે છે. બરાબર. તો પક્ષીઓનું પહેલું કાર્ય શું થયું? માળો બનાવવાનું. તેમાં સાચો જવાબ શું આવશે? ક, માળો બનાવવાનું. એના પછી આઠમો વિકલ્પ, કયું પક્ષી મરચા કે ફરસ ખાય છે? કબૂતર, કાગડો, સમડી કે પોપટ?
આમાં જવાબ આવે ડ. પોપટ છે તે ફક્ત મરચા અને ફરજ ખાય છે. પ્રકરણ નંબર 16 નો છેલ્લો વિકલ્પ, કયા પક્ષીની ચાંચ લાલ રંગની હોય છે? પોપટ, કબૂતર, કોયલ કે દેવચકલી? આમાં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અ. જે પોપટ હોય છે એની જે ચાંચ હોય છે તે કેવી હોય છે? લાલ રંગની હોય છે. હવે આપણે કયા પ્રકરણનો વિકલ્પો કરીશું? વેરી ગુડ. હવે આપણે કરીશું પ્રકરણ નંબર 17, તેના વિકલ્પો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો પહેલો વિકલ્પ વાંચો. તો તેજલ પોતાની માતાના ઇલાજ માટે કોના ઘરે ગઈ હતી? કાકાના, મામાના, માસાના કે દાદાના? તેજલ માતાના ઇલાજ માટે કોના ઘરે જાય છે? તેના મામાના ઘરે જાય છે. આમાં જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? બ. ચાલો એના પછી બીજો વિકલ્પ. તેજલે તેના ગામથી અમદાવાદ સુધી કયા વાહનમાં મુસાફરી કરી? બસમાં, કારમાં, ટ્રેનમાં કે રિક્ષામાં? તેજલ તેની માતા સાથે ગામડેથી અમદાવાદ તેના મામાના ઘરે કઈ રીતે આવી હતી? બસમાં આવી હતી, કારમાં આવી હતી, ટ્રેનમાં આવી હતી કે રિક્ષામાં આવી હતી? આમાં જવાબ આવશે ક. તે ટ્રેનમાં આવી હતી. ત્રીજો વિકલ્પ. મામાના ઘરે પાણી ભરવા માટે ઋતુવા અને તેજલ ક્યાં જતા હતા? મામાના ઘરે પાણી ભરવા માટે તે લોકો સામૂહિક નળે જતા હતા? કુવે, નદીએ કે તળાવે? મામાના ઘરે પાણી ભરવા માટે ઋતુવા અને તેજ સામૂહિક નળે જતા હતા. ચોથો વિકલ્પ. મામાના ઘરે શૌચાલય ક્યાં હતું? ઘરમાં, ઘરની બાજુમાં, ઘરની પાછળ કે ગલીના છેડે? મામાના ઘરે શૌચાલય છે તે એક ગલીના છેડે હતું, બરાબર? તો આમાં જવાબ શું આવશે? ડ. ગલીના છેડે, બરાબર? ચાલો એટલે આપણે અહીંયા ટીક કરીશું ડ. ચાલો એના પછી પાંચમો વિકલ્પ. તેજલની માતાની સારવાર ક્યાં ચાલતી હતી? અ. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં. બ.
સરકારી હોસ્પિટલમાં, ક ખાનગી હોસ્પિટલમાં, કે ડ ટ્રસ્ટના દવાખાને. આમાં જવાબ આવશે બ. આપણે કેના પરથી કરીશું? બ ઉપર. કે ભાઈ તેજલની જે માતાની જે સારવાર છે તે સરકારી હોસ્પિટલમાં ચાલતી હતી. એના પછી છઠ્ઠો વિકલ્પ, મમ્મીની બહેનને શું કહેવામાં આવે છે? મામી, ફોઈ, માસી કે કાકી? આમાં જવાબ આવશે ક. જે મમ્મીની બહેન હોય વિદ્યાર્થી મિત્રો એને શું કહેવાય? માસી કહેવાય. શું કહેવાય? માસી કહેવાય. એટલે આપણે જવાબ કોની નીચેથી કર્યો? કોની નીચે? સાતમો વિકલ્પ, તેજલને અમદાવાદમાં શું જોવાની ઈચ્છા હતી? કાકડિયા, રિવરફ્રન્ટ, સરખેજનો રોજો કે સાયન્સ સિટી? આમાં જવાબ આવશે બ. તેજલને અમદાવાદમાં રિવરફ્રન્ટ જોવાની ઈચ્છા હતી. પ્રકરણ નંબર 17નો છેલ્લો વિકલ્પ, ઋતવા તેજલની શું થાય છે? મામી, મામાની છોકરી, માતા કે બહુ મારી મકાનમાં રહેનાર? ઋતવા અને તેજલ બંને કઝિન્સ છે. ઋતવા છે તે તેજલની મામાની છોકરી છે. તો આમાં જવાબ આવશે બ. હવે આપણે કયા વિકલ્પ કરીશું? પ્રકરણ નંબર 18ના વિકલ્પો. પહેલું છે, આપણે માટલામાંથી પાણી શાના વડે લેવું જોઈએ? જગ વડે, ગ્લાસ વડે, ચંબુ વડે કે ડોયા વડે? આપણે માટલામાંથી પાણી બહાર લઈએ તો શેના વડે લેવું જોઈએ? આપણે ડોયાથી લેવું જોઈએ. શેના વડે લેવું જોઈએ? ડોયાથી. બીજું, નીચેનામાંથી કયા સાધનમાં સૌથી વધારે પાણી સમાય છે? લોટાની અંદર પાણી વધારે સમાય? ડોલમાં, ગ્લાસમાં કે જગમાં? ડોલ મોટી હોય, ઓબ્વિયસલી ડોલની અંદર જ પાણી વધારે સમાય. તેની અંદર જવાબ આવશે બ. ત્રીજો વિકલ્પ, નીચેનામાંથી કયા કાર્ય માટે પાણીની જરૂર પડતી નથી? પાણી પીવા માટે, હાથ ધોવા માટે, કાગળમાંથી રમકડા બનાવવા માટે કે સ્નાન કરવા માટે? વેરી ગુડ. આમાં જવાબ આવશે ક. કાગળમાંથી જો આપણે રમકડા બનાવવા હોય તો આપણે પાણીની જરૂર પડતી નથી. ચોથો વિકલ્પ, વોટર પાર્કમાં શાનો વધુ બગાડ થાય છે? અ અનાજ, બ ભોજન, ક જમીન, ડ પાણી?
આમાં જવાબ આવશે પાણી. વોટર પાર્ક ની અંદર પાણીનો બગાડ વધુ થાય છે. પાંચમો વિકલ્પ, અંજુ મેડમના ઘરે સ્મિતે કયા સમાચાર જાણ્યા? આજે બજાર બંધ છે, બ પીવાના પાણીમાં ગટરનું પાણી ભર્યું છે, સારામાં રજા પડી છે, કે ડ આજે વીજળીનો કાપ હોવાથી લાઈટ બંધ રહેશે? એમાં જવાબ આવશે બ, કે ભાઈ પીવાના પાણીની અંદર ગટરનું પાણી ભરી ગયું છે, એ સમાચાર અંજુ મેડમના ઘરે સ્મિતે સાંભળ્યા. છઠ્ઠો વિકલ્પ, અંજુ મેડમે તેમના વિસ્તારમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભર્યું છે તેવા સમાચાર કયા માધ્યમથી સાંભળ્યા? ટીવીના, સમાચાર પત્રના, ટેલિફોનના, કે અફવાથી? અંજુ મેડમ શું કાર્ય કરતા હતા? સમાચાર પત્ર વાંચતા હતા. તો સમાચાર પત્રના માધ્યમથી જાઓ જે સમાચાર છે તે સાંભળ્યા હોય, બરાબર. તેમાં જવાબ આવશે બ. સાતમો વિકલ્પ, ઝાડા ઉલટી થાય ત્યારે પાણી સાથે કયા પદાર્થનું મિશ્રણ કરી પીવું જોઈએ? મીઠું અને ખાંડ, ધાણા અને જીરું, મીઠું અને અજમો, ડ ખાંડ અને ગોળ? ઝાડા અને ઉલટી થાય વિદ્યાર્થી મિત્રો ત્યારે આપણે મીઠું અને ખાંડ એનું મિશ્રણ કરી અને પીવું જોઈએ. લીંબુ અને ખાંડ એ બંનેને મિક્સ કરી પાણીમાં એ પીવો તો બી તમને લોકોને ફરક પડી જાય છે. આઠમો વિકલ્પ, પાણીનું મુખ્ય પ્રાપ્તિ સ્થાન કયું છે? જળનું, કૂવો, વરસાદ કે નદી? વિદ્યાર્થી મિત્રો, નદી છે, કૂવો છે, જળનું છે, આ બધાની અંદર જો વરસાદ ન આવે તો શું થઈ જાય? પાણી સુકાઈ જાય. એટલે આપણું પાણી માટેનું મુખ્ય પ્રાપ્તિ સ્થાન કયું છે? ક વરસાદ છે, બરાબર. નવમો વિકલ્પ અને છેલ્લો વિકલ્પ, દૂષિત પાણી પીવાથી થતો રોગ કયો છે? દૂષિત પાણી તમે લોકો પીવો તો તમને કયો રોગ થાય? ઇન્ફ્લુએન્ઝા, કોલેરા, સ્લય કે સિતરા? દૂષિત પાણી પીવાથી વિદ્યાર્થી મિત્રો કોલેરા થાય છે, બરાબર. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણા વિકલ્પો પૂર્ણ થયા. આજનો તમારો હોમવર્ક શું થયું વિદ્યાર્થી મિત્રો? આજનો તમારો હોમવર્ક થયું કે તમે જેટલા પણ વિકલ્પો સમજ્યા, બરાબર, એ તમારે પાકી બુકની અંદર એકવાર લખવાના છે. પાકી બુકની અંદર આજે બધા નવા પેજ ઉપર હેડિંગ મારશે. FA 4 પ્રકરણ નંબર 15, 16, 17, 18 રિવિઝન, પછી ક્વેશ્ચન નંબર 1 વિકલ્પો, પછી આજે તમે જેટલા પણ વિકલ્પો કર્યા તે બધા જ વિકલ્પો એકવાર પાકી બુકમાં લખવાના છે,
બરાબર વિદ્યાર્થી મિત્રો, આજનો તમારો આ હોમવર્ક છે. તમે લોકોએ મને ધ્યાનથી સાંભળી, સમજી, યાદ રાખી તે બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, બાય.